કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ચેપ્ટર નંબર 1 ભણ્યા. હવે આપણે ચેપ્ટર નંબર 2, જેનું નામ છે સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ, આ ચેપ્ટરની શરૂઆત કરવી છે. આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણે થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ. તમે 11માં ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવરમાં એક ભૌતિક રાશિ ભણ્યા હતા, સંરક્ષી બળ ક્ષેત્ર. તો સંરક્ષી બળ ક્ષેત્ર અને સંરક્ષી બળ કોને કહેવાય એ સૌથી પહેલાં આપણે જાણી લઈએ, કારણ તેનો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં કરવાનો થશે. તો સંરક્ષી બળ ક્ષેત્ર એટલે શું અને સંરક્ષી બળ કોને કહેવાય? તો જુઓ મિત્રો, ધારો કે આ કોઈ ક્ષેત્ર છે, હવે આ ક્ષેત્રમાં તમે કોઈ એક પાર્ટિકલને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાઓ છો. ફોર એક્ઝામ્પલ, ધારો કે આ સ્થાન નંબર 1 છે અને આ સ્થાન નંબર 2 છે. તો કોઈ પાર્ટિકલને સ્થાન 1થી સ્થાન 2 પર જવા માટે તમે ઘણા બધા માર્ગો વિચારી શકો. ફોર એક્ઝામ્પલ, આપણે માર્ગ વિચારીએ આ નંબર 1, આમ પણ જઈ શકો અને આ રીતના પણ તમે જઈ શકો. તો આ કાર્ય દરમિયાન કણ દ્વારા થયેલ ગતિમાં થયેલું કાર્ય, આ કણના ગતિપથ પર આધાર રાખતું નથી. મતલબ કે કાર્ય જે થશે એ થશે F(D)). તો આ જે કાર્ય છે એ કણના ગતિપથના માર્ગ પર આધાર રાખતું નથી, માત્ર માત્ર કણની ફાઇનલ પોઝિશન અને ઇનિશિયલ પોઝિશન પર જ આધાર રાખે છે. તો આ કાર્ય કરવામાં જે બળનો ઉપયોગ થયો, એ બળ જે છે એ બળને કહેવાય સંરક્ષી બળ. અને આ બળ જે ક્ષેત્રમાં થયું એ ક્ષેત્રને કહેવાય સંરક્ષી ક્ષેત્ર. તમે વાત કરી હતી ભાઈ ગુરુત્વીય બળ છે એ સંરક્ષી બળ છે અને ગુરુત્વીય ક્ષેત્ર છે એ સંરક્ષી ક્ષેત્ર છે. તે જ રીતે આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે કે વિદ્યુતીય બળ જે છે એ સંરક્ષી બળ છે અને વિદ્યુતીય ક્ષેત્ર જે છે એ સંરક્ષી ક્ષેત્ર છે. મતલબ કે વિદ્યુત ક્ષેત્રમાં થયેલું કાર્ય વિદ્યુત ભારના ગતિપથના માર્ગ પર આધારિત નથી, માત્ર ને માત્ર તેની ઇનિશિયલ અને ફાઇનલ પોઝિશન પર જ આધારિત છે. ખાસ મિત્રો આ વાત ધ્યાનમાં લેજો કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે અને વિદ્યુતીય બળ એ સંરક્ષી બળ છે. હવે આપણે આ ચેપ્ટરમાં દાખલ થઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરવી છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન, આપણે આ ચેપ્ટરમાં જે ભણવાનું થશે એ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુતી સ્થિતિ ઉર્જા અને કેપેસિટન્સ. સૌથી પહેલાં આપણે વાત કરશું કે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય અને પછી આપણે તેના વડે વિદ્યુતી સ્થિતિ ઉર્જા અને કેપેસિટન્સ ઉપર જઈશું. તો વિદ્યુત સ્થિતિમાન શું છે? તો જુઓ મિત્રો,
કે વિદ્યુસ્થિતિમાન એ કોઈ ક્ષેત્ર હોય, દાખલા તરીકે આ એક વિદ્યુતીય ક્ષેત્ર છે, એમાં આપણે ઘણા બધા સ્થાનો વિચારી શકીએ. ફોર એક્ઝામ્પલ, એ ક્ષેત્રમાં આ કોઈ એક સ્થાન એ છે અને આ કોઈ એક સ્થાન બી છે. તો વિદ્યુસ્થિતિમાન શું છે? તો કે વિદ્યુસ્થિતિમાન એ વિદ્યુત ક્ષેત્રમાં આવેલા સ્થાનની લાક્ષણિકતા છે. આગળ આપણે જેમ ભણશું ત્યારે તમારે વધારે આના વિશે ખ્યાલ આવશે. અત્યારે યાદ રાખો કે ભાઈ સ્થિતિમાન શું છે? તો કે સ્થિતિમાન એ વિદ્યુત ક્ષેત્રમાં આવેલા સ્થાનની લાક્ષણિકતા છે. જ્યારે વિદ્યુતીય સ્થિતિ ઉર્જા એ જે તે સ્થાન ઉપર મૂકેલા વિદ્યુત ભારે પ્રાપ્ત કરેલી સ્થિતિ ઉર્જા છે. મતલબ શું થયું કે આ સ્થાન ઉપર હું ક્યુ વીજભાર મૂકું તો આ ક્યુ વીજભારે જે ઉર્જા મેળવી છે એ ઉર્જા આ સ્થાનની વિદ્યુતીય સ્થિતિ ઉર્જા કહેવાય. સ્થાન બદલાશે એટલે વિદ્યુત સ્થિતિમાન પણ બદલાશે. નંબર બે, કે વિદ્યુત સ્થિતિમાન એ એકમ ધન વીજભાર પર કરવામાં આવેલું કાર્ય છે, જે વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. મતલબ શું થયું કે તમારે કોઈ વીજભારને એક સ્થાનથી બીજા સ્થાન ઉપર લઈ જવો છે તો આ વીજભાર પર કેટલું કાર્ય કરવું પડે એ કાર્યને આ બે સ્થાન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. ટૂંકમાં આપણે એને કહેશું પોટેન્શિયલ ડિફરન્સ. મતલબ કે વિદ્યુત સ્થિતિમાનને ઇંગ્લિશમાં કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ, જેને આપણે ટૂંકમાં કહેશું પીડી. તો ધારો કે આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં પોઝિશન આપી નંબર એ અને નંબર બી, એમાં કોઈ એક વીજભારને આપણને સ્થાન બીથી સ્થાન એ સુધી લઈ જવો છે તો કેટલું કાર્ય કરવું પડશે. મતલબ કે આપણે એકમતન વીજભારને પ્રવેગ રહિત ગતિ કરાવીને વિદ્યુત ક્ષેત્રમાં એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જવું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યુત ભારને પ્રવેગ રહિત ગતિ કરાવી છે, જોજો અહીંયા કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે આ એક વિદ્યુતીય ક્ષેત્ર છે. એમાં આ કોઈ એક સ્થાન છે જેને આપણે આપીએ બી, અને આ કોઈ એક સ્થાન છે જેને આપણે નામ આપીએ એ. હવે આપણે કોઈ એક એકમધન વીજભાર લઈએ, ધારો કે ક્યુ. આ વીજભારને આપણે સ્થાન એ થી સ્થાન બે સુધી લઈ જવું છે. હવે આપણે જાણીએ છીએ કે આ વિદ્યુત ક્ષેત્રના કારણે આ વીજભાર પર એક ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે, એફઈ. એફઈ ઇઝ ઇક્વલ ટુ થશે ક્યુઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ તો આપણે આ વીજભારને અહીંથી અહીંયા સુધી લઈ જવો હોય તો આ વીજભારને આ ક્ષેત્રની અથવા તો આ બળની વિરુદ્ધ દિશામાં કંઈક તમારે બાહ્ય બળ આપવું પડે, જેને નામ આપી દો એફ એપ્લાઇડ. એફ એપ્લાઇડ ફોર્સ. અને એ કેટલું આપવું પડશે? તો કે માઇનસ ક્યુ જેટલું. જોજો
એટલે કે એફ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એપ્લાઇડ માઇનસ ક્યુ ઈ, જેટલું બળ તમારે આપવું પડશે. એટલે તમે જો આના કરતાં તમે વિરુદ્ધ દિશામાં વધારે બળ આપી દીધું તો આ વીજભાર પ્રવેગી ગતિ કરીને અહીંયા સુધી પહોંચશે. તો પ્રવેગ રહિત ગતિ કરાવી છે, મતલબ કે તેનો વેગ અચળ રાખવો છે અથવા તેના પર લાગતું પરિણામી બળ ઝીરો થવું જોઈએ. મતલબ કે અત્યારે આના પર જે બળ લાગે છે કેટલું છે, તો કે આટલું બળ છે. હવે જો તમે એને આટલું બળ વિરુદ્ધ દિશામાં આપો તો આ વીજભારને સ્થાન બી થી સ્થાન એ સુધી પ્રવેગ રહિત ગતિ કરાવીને લઈ જવાય. તો પ્રવેગ રહિત ગતિ કરાવીને અહીંથી અહીંયા સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડશે, એ કાર્ય આ બે સ્થાન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. એટલે સમજીએ કે કેટલું કાર્ય કરવું પડશે. તો આપણે જોયું કે પદ આપણે કોઈ એક વીજભારને બી થી એ સુધી લઈ જવો છે. કઈ રીતે? પ્રવેગ રહિત ગતિ કરાવીને. એટલે તમારે કેટલું કાર્ય કરવું પડશે, એટલે કે બાહ્ય બળ વડે થતું કાર્ય ડબલ્યુ ઓફ એપ્લાઇડ ફોર્સ બરાબર ડબલ્યુ બી ટુ એ, એટલે કાર્ય બી ટુ એ. એટલે આપણે પહેલાં થોડુંક સૂક્ષ્મ કાર્ય કરીએ. એટલે કે આ જે છે એને આપણે આટલું સ્થાનાંતર આપીએ, કેટલું ડી આર જેટલું. ત્યારે કેટલું બળ આપ્યું તમે? એફ એપ્લાઇડ, રેડી. એટલે કે સ્થાનાંતર આપ્યું ડી આર જેટલું, બળ આપ્યું એફ એપ્લાઇડ. અને જ્યારે તમારે બી થી એ સુધીનું કુલ કાર્ય જોતું હોય તો આપણે શું કરીએ? તો કે બી થી એ સુધીના કાર્યનું સંકલન કરી નાખીએ. એટલે આપણે સંકલન આપ્યું બી ટુ એ, રેડી. બીજી વાત નોંધીએ કે એફ એપ્લાઇડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ઈ. તમે આ કેટલું ફોર્સ આપશો એની જગ્યાએ આ કેટલું ફોર્સ હશે એ તમે ખૂબ જ આસાનીથી ગણી શકો. આપણે ખબર છે કુલમના નિયમ આધારિત આ બળ આપણે ગણી શકીએ. એટલે આપણે અહીંયા મૂકીએ કે ભાઈ એફ એપ્લાઇડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એફ ઈ, એટલે માઇનસ આગળ લઈ લીધું બી ટુ એ. હવે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ, એટલે એફ ઈની કિંમત મૂકી ક્યુ ઈ, રેડી. અથવા આપણે આ લિમિટ ઉલટાઈ નાખીએ એ ટુ બી, આ લિમિટ આપણે ઉલટાવી નાખીએ એ ટુ બી જેટલી, તો આ જે માઇનસ છે એ પ્લસ થઈ જાય. આપણે સંકલનમાં જોયું હતું કે સંકલનની લિમિટ ઉલટાવતા માઇનસ હોય તો પ્લસ થઈ જાય અને પ્લસ હોય તો માઇનસ થઈ જાય. તો કેટલું કાર્ય કરવું પડશે બાહ્ય બળ વિરુદ્ધ? કે તમારે બી ટુ એ લઈ જવો છે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, તો કેટલું કાર્ય કરવું પડશે? માઇનસ સંકલન બી ટુ એ એફ ઈ ડી આર. સમજે વિદ્યાર્થી મિત્રો કે તમારે કોઈ એક વીજભારને સ્થાન બી થી સ્થાન એ સુધી લઈ જવો છે તો આ વીજભાર પર, આ જે એકંદર વીજભાર છે એના પર કેટલું કાર્ય કરવું પડશે? તો કે માઇનસ સંકલન બી ટુ એ, જો પેલું સ્થાન થી બીજું સ્થાન તો અહીંયા માઇનસ, બીજા સ્થાન થી પેલા સ્થાન તો પ્લસ. ખાસ દાખલા ગણવામાં આ વાત ધ્યાનમાં લેજો કે માઇનસની નિશાની આગળ ક્યારે મૂકવી અને ક્યારે ન મૂકવી. જ્યારે તમે કાર્ય ગણતા હોય તો બીજું સ્થાન થી પેલું સ્થાન, તો સોરી પેલા સ્થાનથી બીજું સ્થાન તો માઇનસ, બીજા સ્થાન અંતિમ સ્થાનથી પ્રારંભિક સ્થાન તો પ્લસ. હવે આપણે ત્યાંથી આગળ વધીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત યાદ રાખજો મિત્રો, નિરપેક્ષ સ્થિતિમાનનું કોઈ મહત્વ નથી, સ્થિતિમાનના તફાવતનું જ મહત્વ છે. કારણ સ્થિતિમાન એ સાપેક્ષ ભૌતિક રાશિ છે.
તમે સાપેક્ષ ક્યાં લો છો તેના આધારે તમે નક્કી થાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ એક કણ છે એ અહીંયા છે, અહીંયા એની ઉર્જા કેટલી છે એ તમે ક્યારે કહી શકશો? તો કે એનું પ્રારંભિક સ્થાન ક્યાં છે? જો પ્રારંભિક સ્થાન એની ખબર નહીં હોય તમને, એટલે કે અહીંયા એની ઉર્જા, અહીંયા જો તમે એની ઉર્જા ઝીરો લ્યો તો તમે એમ કહી શકો કે ભાઈ આ સ્થાને એની પાસે આટલી ઉર્જા છે, યુ ફાઇનલ. પણ ધારો કે અહીંયા એની પાસે કંઈક, હવે અહીંયા હતો, અહીંયા એની પાસે કંઈક ઉર્જા છે, તો પછી તમારે શું લેવું પડશે? અહીંથી અહીંયા આની સાપેક્ષે કેટલી લેવી પડશે? તો કે તમારી ઉર્જાનો તફાવત લેવો પડશે. મતલબ કે એ જ રીતે સ્થિતિમાન પણ કેવું છે? તો કે એ નિરપેક્ષ નથી, એ કેવું છે? સાપેક્ષ. તો બે સ્થાન વચ્ચે સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ પીડી કેટલો, એનું સમીકરણ આપણે મેળવવું છે. જોજો, આપણે વિદ્યુત સ્થિતિમાન એકદમ બેઝિકથી વાત કરી હતી કે ભાઈ પહેલું શું જોયું? તો કે સ્થિતિમાન એ ક્ષેત્રમાં આવેલા સ્થાનની લાક્ષણિકતા છે. નંબર બે, સ્થિતિમાન એ એકમ ધન વીજભાર પર કરવામાં આવેલું કાર્ય છે. હમણાં નંબર ત્રણ આવશે, એક હાથ જોજો. તો જો આપણે કોઈ એક વીજભારને સ્થાન એ થી સ્થાન બી સુધી લઈ જવો છે, કાર્ય ઉર્જા પ્રમેય આપણને ખબર છે, W બરાબર ડેલ્ટા U બરાબર U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ, એટલે કે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, એટલે કે WBA એટલે કે બી થી એ સુધી એકમ ધન વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય બરાબર શું થશે? દાખલા તરીકે અહીંયા એની ઇનિશિયલ સ્થિતિ ઉર્જા બી યુ બી છે અને અહીંયા એની ઇનિશિયલ સ્થિતિ ઉર્જા યુ એ છે, એટલે શું થશે? યુ એ માઇનસ યુ બી બરાબર શું થશે? હમણાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કેટલું કાર્ય કરવું પડશે, માઇનસ સંકલન બી ટુ એ ક્યુ ઈ ડી આર. હવે હમણાં મેં વ્યાખ્યા આપી ને તમને કે સ્થિતિમાન એ શું છે? તો કે એકમ ધન વીજભાર પર કરવામાં આવેલું કાર્ય. તો જો અહીંયા અહીંથી આ જે ક્યુ છે એને આપણે નીચે લઈ આવ્યા, મતલબ આનો મતલબ શું થયો? એકમ ધન વીજભાર પર કરવામાં આવેલું કાર્ય મતલબ શું થયું? એકમ ધન વીજભાર દીઠ સ્થિતિ ઉર્જા મતલબ શું થયું? એકમ ધન વીજભાર દીઠ સ્થિતિ ઉર્જા. તો તમને અહીંયા શું મળ્યું? માઇનસ બી ટુ એ ઈ ડોટ ડી આર. તો જુઓ આનો મતલબ શું થયો? આનો મતલબ થયો સ્થિતિમાન અથવા તો સ્થિતિમાનનો તફાવત, એટલે કે આ સ્થાનના સ્થિતિમાન માઇનસ આ સ્થાનનું સ્થિતિમાન, એટલે કે વી એ માઇનસ વી બી, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ. એટલે કે આજે આપણે સમીકરણ મળ્યું સંકલન બી ટુ એ ઈ ડોટ ડી આર, આ જે સમીકરણ છે આને કહેવાય વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સમીકરણ. અને એક બીજું નામ અપાય, આ શું છે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર. અને આ શું છે? કોઈ પથ છે, કોઈ માર્ગ છે, અથવા તો એને સૂક્ષ્મ કાપેલું સ્થાનાંતર છે. રેડી? તો આ જે પદ છે આને કહેવાય, અને એક બીજું નામ અપાય, વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે કે આપણે વાત જોઈએ કે તમારી પાસે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર છે, સમજી લઈએ, યાદદાસ્તિક દોરું છું અહીંયા. આવું કોઈ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે અને તમારે કણને આ સ્થાનથી આ સ્થાન પર લઈ જવો છે,
તો આ જે પથ છે એને આપણે નાના નાના ભાગમાં વિભાજિત કરી દઈએ અને દરેક એક ખંડ માટે આપણે એ સ્થાન આગળનું ઈ અને એ સ્થાનની સ્થાનનો રેખાખંડ ડીએલ નો દોઢ ગુણાકાર લઈએ. મતલબ શું થયું? અને આપી દઉં ઈ વન. હવે આવા બધા જ જે નાના નાના ખંડો છે એનું આપણે સંકલન કરી નાખીએ. એટલે સંકલન વન ટુ ટુ. ધારો કે આને આપણે નામ આપી દઈએ વન અને આને નામ આપી દઈએ ટુ. એટલે સંકલન વન ટુ ટુ. તો આ જે પદ મળ્યું આને કહેવાય વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. અને શું કહેશું? વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. એટલે જો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થિતિમાન તરફ આગળ વધતા જઈએ, એકદમ બેઝિક વાત આપણે કરી હતી કે ભાઈ સ્થિતિમાન એ ક્ષેત્રમાં આવેલા સ્થાનની લાક્ષણિકતા છે. આગળ સમજાશે હમણાં તમને. બીજું કે એકમધન વીજભાર પર કરવામાં આવેલું કાર્ય એને પણ શું કહેવાય? સ્થિતિમાન કહેવાય. નંબર ત્રણ કે ભાઈ સ્થિતિમાન શું છે? તો કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન છે. હવે આપણે સ્થિતિમાનની પ્રોપર વ્યાખ્યા જોઈએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા યાદ રાખી લેજો, આના આધારે જ આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો જોજો, અહીંયા વ્યાખ્યા બોલીએ આપણે કે વિદ્યુત ક્ષેત્રમાં એકમધન વીજભારને પ્રવેગ રહિત ગતિ કરાવીને એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જવા માટે એકમધન વીજભાર પર કરવામાં આવતા કાર્યને તે બે સ્થાન વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય. તે બે સ્થાન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. ફરીથી મિત્રો વ્યાખ્યા બોલું છું. વિદ્યુત ક્ષેત્રમાં એકમધન વીજભારને પ્રવેગ રહિત ગતિ કરાવીને, ખાજો જો કેવી ગતિ કરાવી છે? પ્રવેગ રહિત ગતિ કરાવી છે. જો પ્રવેગી ગતિ થશે તો અહીંથી અહીંયા સુધી લઈ જવા માટે કરવામાં આવેલું બધું જ કાર્ય આ વીજભારમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ નહીં પામે. કંઈક કાર્ય પ્રવેગી ગતિ કરવામાં વપરાઈ જશે. એટલે ખાસ પદાર્થને, કણને એક સ્થાન પરથી બીજા સ્થાન પર કેવી રીતે લઈ જવો છે? પ્રવેગ રહિત ગતિ કરાવીને એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે સ્થાન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. ખાસ આ વ્યાખ્યા યાદ રાખી લેજો. હવે આપણે જોવું છે કે ભાઈ આ જે સ્થાન છે એમાં આ સ્થાન આગળ પીડી કેટલો, આ એક સ્થાન આગળ પોટેન્શિયલ ડિફરન્સ કેટલો, અથવા તો આ એક સ્થાન આગળ પોટેન્શિયલ કેટલું, વિદ્યુત સ્થિતિમાન કેટલું, એની વાત કરવી છે. ખરેખર તમારે શું જોઈએ કે તમારે પોટેન્શિયલ ડિફરન્સ તમે ગણી શકો, પોટેન્શિયલ ના ગણી શકો. પણ આપણે વાત કરીએ કે આપણે જે બે સ્થાન છે એમાંથી એક સ્થાનને આપણે અનંતરે લઈ લઈએ. મતલબ શું થયું? કે તમારે જે પોટેન્શિયલ ડિફરન્સ ગણવો છે તો આ કોઈ ક્ષેત્ર લઈ લઈએ, અને આ કોઈ ક્ષેત્રમાં આવેલું સ્થાન લઈ લઈએ. હવે જે બીજું સ્થાન આપણે લેવાનું છે એ ધારો કે લઈ લઈએ અનંત અંતરે, ઇન્ફિનિટીએ.
એટલે ઇન્ફિનિટી એ શું હોય? તો કે ઇન્ફિનિટી આપણે ખબર છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ઝીરો, કારણ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે ખબર છે કે ક્યુ બાય આર સ્ક્વેર. તો હવે આર અનંત લઈએ, આર અનંત લઈએ એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? ઝીરો. એટલે ઇન્ફિનિટી વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? ઝીરો હોય. બીજું કે વિદ્યુત ક્ષેત્ર ઝીરો હોય તો આપણે હમણાં જ જોયું હતું કે જે પીડી છે એ સંકલન ઈ ડોટ ડીઆર, રેડી? તો આ ઝીરો એટલે આખી ભૌતિક રાશિ ઝીરો, એટલે કે અહીંયા જે સ્થિતિમાન છે એ કેવું થશે? ઝીરો થશે. સમજાણી વાત? તો હવે જુઓ અહીંયા કે આપણે જે બેમાંથી એક સ્થાન છે નામ આપી દઈએ બી, એને ક્યાં લઈ લઈએ? અનંત અંતર લઈ લઈએ, જેથી અનંત અંતર માટે એ સ્થાન આગળનું સ્થિતિમાન થાય ઝીરો. એટલે આપણે પોટેન્શિયલ ડિફરન્સ લખીએ વી એ માઇનસ વી ઇન્ફિનિટી, કારણ બી ક્યાં લીધું છે? ઇન્ફિનિટી લીધું છે. તો કાર્ય ક્યાંથી ક્યાં? ઇન્ફિનિટી ટુ એ, મતલબ કે હવે આપણે એકમ ધન વીજભારને ક્યાંથી ક્યાં લઈ જવો છે? ઇન્ફિનિટીથી એ સુધી લઈ જવો છે. ક્યાંથી ક્યાં લઈ જવો છે? ઇન્ફિનિટી ટુ એ. એટલે આપણે નામ આપી દઈએ ભાઈ કાર્ય. પહેલાં શું આપ્યું તો યાદ કરો, બી ટુ એ, કારણ ક્યાંથી ક્યાં લઈ ગયા થાય? બી થી એ. હવે ક્યાંથી ક્યાં લઈ જઈએ? ઇન્ફિનિટી ટુ એ, રેડી? બાય ક્યુ. બરાબર શું થશે? હવે આપણે ખબર છે કે આ કેવું થશે? ઝીરો. આ કેવું થશે? ઝીરો. એટલે અહીંયા શું આવશે? વી એ. અને આ સમીકરણ યાદ કરવાનું, માઇનસ સંકલન ઇન્ફિનિટી ટુ એ ઈ સદીશ ડોટ ડી આર સદીશ માઇનસ બી ટુ એ, મતલબ ઇનિશિયલ પોઝિશન ટુ ફાઇનલ પોઝિશન, એટલે આગળ માઇનસ, રેડી? તો અત્યારે ઇનિશિયલ પોઝિશન કઈ છે? તો કે ઇન્ફિનિટી. તો ઇન્ફિનિટી ટુ એ ઈ સદીશ ડોટ ડી આર સદીશ, લિમિટ એક્સચેન્જ કરી નાખીએ તો આ માઇનસ ચેનું પ્લસ થઈ જાય, એ ટુ ઇન્ફિનિટી ઈ સદીશ ડોટ ડી આર સદીશ, બરાબર? તમને શું મળશે? હા, મતલબ તમને કોઈ એક સ્થાન, જે તે સ્થાન આગળનું પોટેન્શિયલ પૂછ્યું હોય. હવે જો અહીંયા પોટેન્શિયલ બોલું છું, પોટેન્શિયલ ડિફરન્સ નથી બોલતો, ખરેખર પોટેન્શિયલ ડિફરન્સ છે, પણ ઇનિશિયલ પોટેન્શિયલ કેવું છે? ઝીરો છે. તો તમને પરિણામી જે કંઈ મળશે સ્થિતિમાં એ કેવું મળશે? એક જ સ્થાન આગળનું મળશે. એટલે આ જે પોટેન્શિયલ ડિફરન્સની વ્યાખ્યા હતી એ વ્યાખ્યામાં થોડોક ચેન્જ કરીએ. અહીંયા આપણે એક સ્થાન પરથી બીજા સ્થાન પર, એની જગ્યાએ આપણે શબ્દ ફેરફાર કરવાનો છે, અનંત અંતરેથી આપેલા સ્થાન આગળ. જોજો, બાકી બધું સેમ છે કે વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વીજભારને પ્રવેગ રહિત ગતિ કરાવીને અનંત અંતરેથી આપેલા સ્થાન આગળ. ક્યાંથી? અનંત અંતરેથી. આપણે જોયું ને હમણાં કે આપણે ઇનિશિયલ પોઝિશન ક્યાં લીધી હતી? અનંત અંતરે. એટલે અનંત અંતરેથી ક્ષેત્રમાં કોઈ આપેલા સ્થાન આગળ લઈ આવવા માટે કરવું પડતું કાર્યને તે સ્થાન આગળનું, મતલબ કે આ સ્થાન આગળનું સ્થિતિમાન કહેવાય. હવે મિત્રો ખબર પડી ને, જો આ સ્થાન અહીંયા આવત તો ઓછું કાર્ય કરવું પડત, અહીંયા આવત તો એનાથી ઓછું કાર્ય કરવું પડત, આ સ્થાન અહીંયા આવત તો વધારે કાર્ય કરવું પડત, અહીંયા આવત તો એનાથી પણ વધારે કાર્ય કરવું પડત. મતલબ શું થયું? સ્થાન બદલાણું તો આને એ સ્થાન પર લઈ જવા માટે વધારે કાર્ય કરવું પડ્યું, રેડી? તો આ જે છે તો સ્થિતિમાન શું છે? તો કે ક્ષેત્રમાં આવેલા સ્થાનની લાક્ષણિકતા. સમજાણી ને વાત મિત્રો? હવે કે સ્થિતિમાન શું છે? ક્ષેત્રમાં આવેલા સ્થાનની લાક્ષણિકતા. હવે આપણે આગળ જોઈએ.
तो एक स्थान માટેનું તો મને સ્થિતિમાન ખબર પડી, એના માટે આપણે શું કરીએ, બે સ્થાનમાંથી એક સ્થાનને ક્યાં લઈ લઈએ, અનંત અંતરે, અને બીજું સ્થાન ક્ષેત્રમાં આપણે નક્કી કરી લઈએ કે આ સ્થાન આગળ આપણે કોઈ એક એકમથન વીજભારને લઈ જવો છે. તો જે કાર્ય કરવું પડે એ સ્થાનને અથવા એક કાર્યને એ સ્થાન આગળનું સ્થિતિમાન કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ સ્ત્રોત વીજભાર અથવા તો બિંદુવત વીજભારના લીધે સ્થિતિમાન, સ્ત્રોત વીજભાર અથવા તો બિંદુવત વીજભારના લીધે સ્થિતિમાન. તો જુઓ મિત્રો, અહીંયા આ એક સ્ત્રોત વીજભાર છે, કેપિટલ ક્યુ લીધો છે, ધન વીજભાર લીધો છે, રેડી, અને એનું ક્ષેત્ર આપણને ખબર છે કેવું છે, અનિયમિત હોય ત્રિજ્યાવર્તી દિશામાં. એક ક્ષેત્રમાં કોઈ એક બિંદુ છે, કોઈ એક સ્થાન છે કે જે આ વીજભારથી કેટલા અંતરે છે, આર જેટલા અંતરે છે. આ સ્થાન આગળ સ્થિતિમાન કેટલું હશે? જો મિત્રો, આપણે વાત કરી હતી એક સ્થાન માટે ખરેખર તમારે સ્થિતિમાનનો ડિફરન્સ તમે મેળવી શકો, પણ આપણે બે સ્થાનમાં ડિફરન્સ મેળવવા માટે બે સ્થાન જોઈએ. બે સ્થાનમાંથી એક સ્થાનને ક્યાં લઈ લે, અનંત અંતરે, એટલે આપણે જે તે સ્થાન આગળનું સ્થિતિમાન મળી જાય. તો આ સ્થાન આગળ સ્થિતિમાન આપણે શોધવું છે, એટલે આપણે જે બીજું સ્થાન છે એ લઈ લે અનંત અંતરે. બીજું સ્થાન ક્યાં લઈ લઈએ, અનંત અંતર લઈ લે, મતલબ અહીંથી આ જે છે લંબાઈ કેટલી છે, અનંત છે. હવે અહીંયા આપણે કોઈ એકમથન વીજભારને મૂકી દઈએ, મતલબ કે એકમથન વીજભાર અથવા પરીક્ષણ વીજભાર, તો એના પર જે બળ લાગશે, થોડુંક સ્થાનાંતર આપ્યું, બળ કેટલું લાગશે, કે ક્યુ સ્મોલ ક્યુ બાય એક્સ સ્ક્વેર. હવે આને સૂક્ષ્મ ડીએક્સ જેટલું સ્થાનાંતર કરાવવું છે. કઈ રીતે સ્થાનાંતર કરાવવું છે, પ્રવેગ રહિત. કઈ રીતે સ્થાનાંતર કરાવવું છે, પ્રવેગ રહિત. તો કેટલું કાર્ય કરવું પડશે, ડી ડબલ્યુ જી ઇક્વલ ટુ માઇનસ સંકલન એફ ડીએક્સ, કેટલું બળ લાગે છે, એફ જેટલું, અને આ બાજુ એફ ડીએક્સ, એફની કિંમત મૂકી દઈએ, એટલે સંકલન કે ક્યુ ક્યુ બાય એક્સ સ્ક્વેર ડીએક્સ. તો હવે આ વીજભારને અહીંથી અહીંયા સુધી લઈ જવા માટે કુલ કેટલું કાર્ય કરવું પડશે, તો કાર્ય ઇન્ફિનિટી ટુ આર, કાર્ય ઇન્ફિનિટી ટુ આર, રેડી, એટલે લિમિટ આપી માઇનસ ઇન્ફિનિટી ટુ આર કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય એક્સ સ્ક્વેર ડીએક્સ, લિમિટ ઉલટાવી નાખીએ, તો શું મળશે, આરથી ઇન્ફિનિટી કે ક્યુ ક્યુ એક્સ સ્ક્વેર ડીએક્સ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આનું સાદું રૂપ આપો તમે, તો આમાંથી જે અચળ પદ હોય એને બહાર કાઢી લઈએ, એટલે કે ક્યુ ક્યુ આ કેવા છે, અચળ પદ છે. તો સંકલન આરથી ઇન્ફિનિટી વન અપોન એક્સ સ્ક્વેર ડીએક્સ, તો સંકલન અહીંયા શું આવ્યું, કે ક્યુ ક્યુ, આ આપણે શું મળ્યું, ડબલ્યુ ઇન્ફિનિટી ટુ આર બરાબર સંકલન આરથી ઇન્ફિનિટી વન અપોન એક્સ સ્ક્વેર ડીએક્સ. તો વન અપોન એક્સ સ્ક્વેરનું સંકલન શું થશે, માઇનસ વન અપોન એક્સ, યાદ છે ને મિત્રો, એક્સની અનઘાતનું સંકલન, એક્સની અનઘાતનું સંકલન શું થશે, એક્સની એન પ્લસ વન ડિવાઈડ બાય એન પ્લસ વન. તો જો આ ઉપર છે, એટલે અને તમે શું લખી શકશો, કે ક્યુ ક્યુ સંકલન આરથી ઇન્ફિનિટી એક્સની માઇનસ ટુ ડીએક્સ.
रेडी। तो जो एक्स ने माइनस टू प्लस वन एक्स ने माइनस वन अने माइनस वन एटले अहीं शुं थशे एक्स नी माइनस वन घात बाय माइनस वन मतलब शुं थयो मतलब शुं थशे माइनस वन अपॉन एक्स एटले अहींथी तमने शुं मळ्युं के क्यू क्यू आ तमने शुं मळ्युं माइनस वन अपॉन एक्स आर थी इन्फिनिटी। हवे अपर लिमिट माइनस लोअर लिमिट आपो एटले माइनस वन अपॉन इन्फिनिटी माइनस माइनस वन अपॉन आर रेडी। एटले आ शुं थशे के क्यू क्यू हवे छोकरा वन अपॉन इन्फिनिटी एटले जीरो थाय जीरो माइनस माइनस वन अपॉन आर रेडी। एटले तमने शुं मळी जशे आ माइनस माइनस कैंसल आउट थई जशे एटले तमने समीकरण मळशे के क्यू क्यू बाय आर रेडी। समझाणी बात रेडी। जोजो फरीथी जोई लेजो के आपणे शुं लीधुं वन अपॉन एक्स स्क्वेरनुं संकलन शुं थशे माइनस वन अपॉन एक्स हवे लिमिट आपीए इन्फिनिटी टू आर अथवा आर थी इन्फिनिटी रेडी। हवे अपर लिमिट माइनस लोअर लिमिट एટલે વન અપોન એક્સનું શું થશે સોરી ઇન્ફિની એક્સની જગ્યાએ ઇન્ફિનિટી મૂકી દે એટલે વન અપોન ઇન્ફિનિટી થાય ઝીરો આ માઇનસ અને માઇનસ વન અપોન આર રેડી। એટલે આપણને મળશે કાર્ય ઇન્ફિનિટી ટુ આર બરાબર કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય આર। હવે આ સ્મોલ ક્યુને આપણે અહીંયા જવા દઈએ મતલબ શું થયું સ્થિતિમાન એકમધન વીજભાર પર કરવું પડતું કાર્ય એટલે સ્થિતિમાન ક્યાંનું અહીંનું એટલે વી એટ આર ઇઝ ઇક્વલ ટુ તમને શું મળ્યું કે ક્યુ બાય આર શું મળ્યું કે ક્યુ બાય આર। ખાસ આ સમીકરણ નોટ કરજો આ શું થશે ક્ષેત્રમાં આવેલા જે તે બિંદુ આગળનું સ્થિતિમાન કેટલું હોય તો કે કે ક્યુ બાય આર આપણે જોઈએ છીએ ભાઈ આ જે વીજભાર છે એના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો કે કે ક્યુ બાય આર સ્ક્વેર સમજાની વાત અને સ્થિતિમાન કેટલું હશે તો કે ક્યુ બાય આર। ખાસ સમીકરણમાં લોચાન થઈ જાય આ સ્થાન આગળ વિદ્યુત ક્ષેત્ર હશે કે ક્યુ બાય આર સ્ક્વેર અને આ સ્થાન આગળ સ્થિતિમાન હશે કે ક્યુ બાય આર રેડી। ખાસ સમીકરણ યાદ રાખજો કે ક્યુ બાય આર તો વિદ્યુત સ્થિતિમાન જેનો સિમ્બોલ આપણે આપી દીધો છે કેપિટલ વી એકમ શું થાય એકમ તન વીજભાર પર કરવું પડતું કાર્ય મતલબ કે કાર્યનો એકમ જૂલ અને વીજભારનો એકમ કુલમ અથવા તો ન્યૂટન ઇન્ડોમીટર પર કુલમ હજી એક એકમ છે વોલ્ટ વોલ્ટ વી ઓ એલ ટી વોલ્ટ। પારિમાણિક સૂત્ર આપણે બનાવી શકીએ કાર્યનું પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ ટુ અને કુલમ માટે એ વન ટી વન રેડી એટલે તમને મળશે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ વન। વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે અદિશ રાશિ છે વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે અદિશ રાશિ છે યાદ રાખજો વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે અદિશ રાશિ છે બે સદિશોનો અદિશ ગુણાકાર બે સદિશોનો અદિશ ગુણાકાર વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ સ્થાનાંતર સદિશ રાશિ તો બે સદિશોનો આ શું છે એ અદિશ ગુણાકાર છે એ સદિશ ડોટ ડી આર સદિશ એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર તમને અદિશ ભૌતિક રાશિ આપશે મેં બીજી વાત કીધી સાપેક્ષ ભૌતિક રાશિ છે। હવે તમે એમ કહી જાઓ કે બે
વન હોલ્ટ કોને કહેવાય? આપણે વાત તો કરી વિદ્યુત સ્થિતિમાન એકમો છે હોલ્ટ, તો વન હોલ્ટ કોને કહેવાય? તો કે વન હોલ્ટ એટલે આપણે લઈએ વિદ્યુત સ્થિતિમાન બરાબર કાર્યના છેદમાં વીજભાર, તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, કાર્યનો એકમ જૂલ, એટલે આ વન હોલ્ટ લીધું એટલે અહીં લઈએ વન જૂલ અને ચાર્જ લઈએ એક કુલમ. તો વન હોલ્ટ કોને કહેવાય? તો કે આપણે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લઈ લઈએ, આપણે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લઈ લઈએ, જોવા અહીં લઉં છું, એમાં બે બિંદુઓ ધ્યાનમાં લઈએ. ધારો કે આ બિંદુ એક છે અને આ બિંદુ બે છે. અહીંથી હું એક કુલમ ચાર્જને, એક કુલમ વીજભારને અહીંથી, એક કુલમ વીજભારને અહીંથી ચલાવતો 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 જાઉં છું અને અહીંયા પહોંચ્યો ત્યાં સુધીમાં મારે જે કાર્ય કરવું પડ્યું એ થયું એક જૂલ. કેટલું કાર્ય કરવું પડ્યું? એક જૂલ જેટલું કાર્ય કરવું પડ્યું. તો આ બે સ્થાનો જે છે, આ બે સ્થાન, એ બે સ્થાન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? વન વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? વન વોલ્ટ જેટલો હશે. એટલે વન વોલ્ટ કોને કહેવાય? તો કે વિદ્યુત ક્ષેત્રમાં આવેલા એવા બે બિંદુઓ, વિદ્યુત ક્ષેત્રમાં આવેલા એવા બે બિંદુઓ કે જેમની વચ્ચેનો પીડી વન વોલ્ટ ક્યારે હોય? તો કે એ બિંદુ પર વીજભારને એક બિંદુએથી બીજા બિંદુ પર લઈ જવા માટે જો એક જૂલ જેટલું કાર્ય કરવું પડે. એટલે કે વિદ્યુત ક્ષેત્રના એવા બિંદુઓ કે જેમાં વીજભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે? એક જૂલ જેટલું કાર્ય કરવું પડશે. તો એવા બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થશે? વન વોલ્ટ થશે. બીજી એક વાત કરી દો, આપણે ઘરમાં લેમ્પ હોય છે, રેડી, આ એક લેમ્પ છે, સમજી લઈ, આ લેમ્પ છે, એનો ફિલામેન્ટ તમે જોયો હશે, આ ફિલામેન્ટ, રેડી. તો આ ફિલામેન્ટનું આ બિંદુનું નામ આપી દે એ અને આ બિંદુનું નામ આપી દે બી. હવે આપણે ખબર છે કે આપણા ઘરમાં જે વોલ્ટેજ આવી તમને ખબર છે કેટલા હોય છે? તો કે 220 વોલ્ટ. કેટલા હોય? 220 વોલ્ટ. મતલબ શું થયું? કે કોઈ એકમ ધન વીજભારને હું અહીંયા રાખું, એક કુલમ વીજભારને અહીંયા રાખું, એક કુલમ વીજભારને, અને આને અહીંથી ગતિ કરાવીને હું અહીંયા સુધી લઈ જાઉં તો એને કેટલું કાર્ય કરવું પડશે? 220 વોલ્ટ. કેટલું કાર્ય કરવું પડશે? 220 જૂલ જેટલું કાર્ય કરવું પડશે. જૂલ પર કુલમ એટલે વોલ્ટ. એટલે સમજ પડી કે એકમધન વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ બે સ્થાન વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આપે છે. હવે જો આપણે એક ગ્રાફ દોરવો છે, સ્થિતિમાન વિરુદ્ધ અંતર અને ક્ષેત્ર વિરુદ્ધ અંતર. તો જુઓ, આપણે ખબર છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે બદલાશે? તો વિદ્યુત ક્ષેત્ર એ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર અને વિદ્યુત સ્થિતિમાન બરાબર કે ક્યુ બાય આર. મતલબ શું થયું? કે આપણે એક વિદ્યુત ક્ષેત્ર લઈએ, સમજી લઈએ ને કે આ એક વિદ્યુત ક્ષેત્ર છે, યાદશીક દોરી લઉં છું, આ એક પોઝિશન છે અથવા સ્થાન વન છે અને આ સ્થાન ટુ છે. હવે તમે અહીંથી અહીંયા જાઓ એ દરમિયાન વિદ્યુત ક્ષેત્ર પણ બદલાયું હશે અને સ્થિતિમાન પણ બદલાનું છે. દાખલા તરીકે અંતર હું લઈ લઉં અત્યારે 3 મીટર. કેટલું લઈ લઉં? 3 મીટર. તો એ શું થશે? અથવા તો ઈ વન બાય ઈ ટુ અથવા ઈ ટુ બાય ઈ વન. તો ઈ બરાબર કેટલું થશે? તો કે
के क्यू बाय नाइन आर स्क्वेर એટલે 3 નો સ્ક્વેર 9 અને v શું થશે તો કે k q બાય 3 તો અહીંથી અહીંયા સુધી આપણે ગયા તો કોણ વધારે ઘટ્યું તો કે વિદ્યુત ક્ષેત્ર કારણ ફેક્ટર 9 છે એટલે 9 માં ભાગનું થઈ જાય છે અને આ કેટલું થયું ત્રીજા ભાગનું તો હવે તમે ગ્રાફ જોજો અહીંયા કે તમે અહીંથી આ પોઝિશનથી આ પોઝિશને ગયા કોણ વધારે ઘટશે તો કે વિદ્યુત ક્ષેત્ર કોણ ઓછું ઘટશે તો કે વિદ્યુત સ્થિતિમાન એટલે એ ગ્રાફ તમને આવો મળ્યો બીજો ગ્રાફ તમને આવો મળ્યો મતલબ કે એના ગ્રાફની વક્રતા બીના ગ્રાફની વક્રતા કરતા વધારે હોય એના ગ્રાફની વક્રતા બીના ગ્રાફની વક્રતા કરતા વધારે હોય સમજાવો વિદ્યુત મિત્રો આ ગ્રાફ કે કઈ રીતે મળે છે હવે ત્યાંથી આપણે થોડુંક આગળ જોઈએ કે આપણે બે વાત લઈએ એક સ્ત્રોત ચાર્જ લઈએ ધન અને બીજો સ્ત્રોત ચાર્જ લઈએ ઋણ એમાં બે પોઝિશન લઈએ આ એક પોઝિશન છે 1 અને આ એક પોઝિશન છે 2 રેડી હવે જુઓ તો આપણે એકમતન વિદ્યુતભારને અનંત અંતરેથી બે ઉપર લઈ આવીએ અને બીજું એકમતન વિદ્યુતભારને અનંત અંતરેથી પોઝિશન 1 ઉપર લઈ આવીએ તો ક્યાં કાર્ય વધારે કરવું પડશે તો તમે કહો છો કે જ્યારે એક ઉપર લઈ આવો તો વધારે કાર્ય કરવું પડે તો વધારે કાર્ય કરવું પડ્યું એનો મતલબ શું થયો કે અહીંયા સ્થિતિમાન કેવું હશે વધારે હશે કેટલું હશે કે ક્યુ બાય આર વન અહીંથી આ ડિસ્ટન્સ કેટલું છે આર વન બીજું અહીંયા સ્થિતિમાન કેટલું હશે તો કે કે ક્યુ બાય આર ટુ અહીંથી આ ડિસ્ટન્સ કેટલું છે આર ટુ ખાસ જોજો આ કેવું છે ધન વીજભાર છે તો અહીંયા જે નજીકનું બિંદુ છે ત્યાં સ્થિતિમાન વધારે છે દૂરનું સ્થાન છે ત્યાં સ્થિતિમાન ઓછું છે મતલબ શું થયો વી વન ગ્રેટર ધેન વી ટુ મતલબ કે અહીંથી અહીંયા સુધી લઈ જવા માટે ધારો કે 100 જૂલ કાર્ય કરવું પડે તો અહીંથી અહીંયા સુધી લઈ જવા માટે 150 જૂલ કાર્ય કરવું પડે જેટલું વધારે કાર્ય કરવું પડે એટલું સ્થિતિમાન વધારે બીજી એક વાત કે જ્યારે તમે આ સમીકરણનો ઉપયોગ કરો ત્યારે આ જે કિંમત છે એ નિશાની સાથે મૂકવાની અત્યારે પ્લસ મેં લીધો હતો એટલે પ્લસ મૂકી જો તમે સ્ત્રોત ચાર્જને નેગેટિવ લીધો હોય તો અહીંયા નેગેટિવ મૂકો એટલે સ્થિતિમાન કેવું થશે નેગેટિવ થશે બીજું કે હવે જો તમે અહીંયા કોઈ એકમતન વીજભારને મૂકી દો તો કઈ તરફ ગતિ કરશે તો કે તમે કહેશો કે ભાઈ એના પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે કેવું છે એટલે કઈ તરફ જશે આ તરફ એકથી બે તરફની દિશામાં મતલબ કે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરશે બીજી વાત કે ધારો કે હવે આપણે સ્ત્રોત ચાર્જ માઇનસ લઈએ એટલે અહીંથી એકમતન વીજભારને પહેલાં બે સ્થાન ઉપર લઈ આવીએ અને પછી અનંત અંતરેથી એકમતન વીજભારને એક સ્થાન ઉપર લઈ આવીએ એટલે કે અહીંથી અહીંયા સુધી લઈ જવા માટે ધારો કે માઇનસ 100 જૂલ જેટલું કાર્ય કરવું પડ્યું અને અહીંથી અહીંયા લઈ આવવા માટે ધારો કે માઇનસ 150 જૂલ જેટલું કાર્ય કરવું પડ્યું મતલબ શું થયું આપણે આ જે બે સ્થાન લીધા ને આ નંબર 2 અને આ નંબર 1 તો હવે અનંત અંતરેથી તમે કોઈ એક વીજભારને લઈ આવો એટલે અહીંયા લઈ આવો કેટલું કાર્ય કરવું પડ્યું માઇનસ 100 જૂલ કારણ કે ક્યુ બાય આર અને ક્યુ કેવો છે માઇનસ છે એટલે માઇનસ આ આ ક્ષેત્રની ડાયરેક્શન અહીંયા છે આ આ નથી આ તરફ છે અને અહીંથી
અહીંયા સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું? તો કે -150 જૂલ. તો આમાંથી કયું કાર્ય મોટું કહેવાય? આ કાર્ય કે આ કાર્ય? જોજો જરા, તો તમને તમે જાણો છો કે -150 કરતા -100 વધારે કહેવાય. -150 કરતા -100 કેવા કહેવાય? વધારે કહેવાય. રેડી? એટલે ક્યાં આવે સ્થિતિમાન વધારે છે? તો કે આ ચાર્જ માટે અહીંયા સ્થિતિમાન વધારે છે અને અહીંયા સ્થિતિમાન ઓછું છે. હવે આ બંનેની વચ્ચે આપણે એક વીજભારને, ધન વીજભારને મૂકીએ, તો આની અને આની વચ્ચે કેવું બળ લાગશે? આકર્ષી બળ. એટલે આ કઈ તરફ ગતિ કરશે? આ વીજભાર તરફ ગતિ કરશે. તો ફરીથી એ જ કન્ડિશન મળી, વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. તો ખાસ જોજો, ધન વીજભાર હોય તો નજીકના બિંદુએ સ્થિતિમાન વધારે છે, દૂરના બિંદુએ સ્થિતિમાન ઓછું હશે. અને ઋણ વીજભાર હોય તો નજીકના બિંદુએ સ્થિતિમાન ઓછું હશે, દૂરના બિંદુએ સ્થિતિમાન વધારે છે. તો વિદ્યુત ભાર કઈ દિશામાં ગતિ કરે? તો કે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વિદ્યુત ભાર કઈ દિશામાં ગતિ કરશે? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. ખાસ જોજો, જોજો અહીંયા વધારે સ્થિતિમાન અહીંયા છે, અહીંયા વધારે સ્થિતિમાન અહીંયા છે. આ ધન છે, આ ધન છે, એટલે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે. એટલે આ કઈ તરફ જશે? આ તરફ. તો વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. અને સ્થિતિમાનનું મૂલ્ય કઈ દિશામાં વધ્યું? તો કે આ ડાયરેક્શનમાં. અને આ ડાયરેક્શનમાં શું થયું? સ્થિતિમાનનું મૂલ્ય ઘટ્યું. અહીંથી આ ડાયરેક્શનમાં, અહીંથી આ ડાયરેક્શનમાં, 1-2 ડાયરેક્શનમાં સ્થિતિમાનનું મૂલ્ય ઘટે અને 2-1 ડાયરેક્શનમાં સ્થિતિમાનનું મૂલ્ય વધે. તો વીજભાર કઈ દિશામાં ગતિ કરશે? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. બીજું કે ક્ષેત્રની દિશા, બીજી રીતે તમે શું કહી શકો કે ક્ષેત્રની દિશા કઈ તરફ હશે? તો કે ઘટતા સ્થિતિમાનની દિશામાં, અથવા તો વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાનની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. જો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું ડાયરેક્શન આ તરફ છે, તો વધારે સ્થિતિમાન અહીંયા, ઓછું સ્થિતિમાન અહીંયા. તો વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફની દિશા કઈ હશે? વિદ્યુત ક્ષેત્રની દિશા છે, વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. એટલે આ બંને વસ્તુ ખાસ, કે વિદ્યુતભાર કઈ દિશામાં ગતિ કરશે? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફની દિશામાં. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો કે વિદ્યુત ક્ષેત્ર તમને મળશે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન, એટલે ડાયરેક્શન ઘટતા સ્થિતિમાન તરફની દિશા. તો ઘટતું સ્થિતિમાન, તો અહીંથી વધારેથી ઓછું એટલે ઘટતું સ્થિતિમાન થયું, એ ડાયરેક્શનમાં તમને શું મળશે? વિદ્યુત ક્ષેત્ર મળશે. આના માટે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. દાખલા તરીકે આ કોઈ એક વિદ્યુત ક્ષેત્ર છે, એમાં ચાર સ્થાન હોય, પા એ, બી, સી અને ડી. હવે આ ચારેય બિંદુના પોટેન્શિયલ આપણે કેવા છે? રેડી? તો હવે અનંત અંતર એક વીજભાર લઈએ, એને એ ઉપર લઈ આવીએ, પછી અનંત અંતરેથી બી ઉપર લઈ આવીએ, પછી અનંત અંતરેથી સી ઉપર લઈ આવીએ, અને પછી અનંત અંતરેથી ડી ઉપર લઈ આવીએ. રેડી? તો તમે એમ કહેશો કે ભાઈ એ સુધી લઈ જવા માટે વધારે કાર્ય કરવું પડશે, બી સુધી અને સી સુધી લઈ આવવા માટે એક સરખું કાર્ય કરવું પડશે. અહીંથી આ અંતર બંને માટે કેવા છે? એક સરખા. અને ડી સુધી લઈ આવવા માટે ઓછું કાર્ય કરવું પડશે. મતલબ શું થયું? એનું સ્થિતિમાન સૌથી વધારે, બી અને સીનું સમાન, અને ડી સૌથી ઓછું. એટલે એ વી એ ગ્રેટર ધેન, કૌંસમાં રાખું છું, વી બી ઇઝ ઇક્વલ ટુ વી સી ગ્રેટર ધેન વી ડી. રેડી? ખાસ સ્થિતિમાન વિદ્યાર્થી મિત્રો. તો સ્થિતિમાન આપણે જે ભણ્યા, શું ભણ્યા હતા? કે ભાઈ સ્થિતિમાન શું છે? તો કે ક્ષેત્રમાં આવેલા સ્થાનની લાક્ષણિકતા.
कि जे स्थान पर एकंदर वीजभार ने मूको तो ए वीजभारे मेळवेली ऊर्जा ए स्थान आगळनी स्थिति ऊर्जा कहेवाय। बीजू के स्थितिमान हूँ छे तो कि एकम धन वीजभार पर करवू पड़तू कार्य वीजभार ने एक जगह थी बीजी जगह लई जवा माटे एकम धन वीजभार पर करवू पड़तू कार्य केटलू कार्य करवू पड़शे माइनस संकलन इनिशियल टू फाइनल QEDR जो आ लिमिट उलटावी नाखो तो निशानी पण उलटाई जाए। पछी आपणे पोटेंशियल डिफरन्स जोयो एमांथी आपणे शुं मळ्युं तो के विद्युत स्थितिमानની ત્રીજી વાત विद्युत स्थितिमान શું છે तो कि विद्युत क्षेत्रનું રેખા સંકલન વ્યાખ્યા જોઈ કે વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વીજભારને પ્રવેગ રહિત ગતિ કરાવીને એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જવા માટે એકમ ધન વીજભાર પર કરવા પડતા કાર્યને તે બે સ્થાન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય। હવે આપણે તફાવત તો જોયો, કોઈ એક સ્થાન આગળ પોટેન્શિયલ કેટલું જાણવું હોય તો શું કરવું, તો કે બીજા સ્થાનને અથવા પ્રારંભિક સ્થાનને અનંત અંતર લઈ લઈએ। अनंत अंतरे विद्युत क्षेत्र केवु होय तो के जीरो होय, तेथी त्यां स्थितिमान केवु थाशे जीरो। तो डिफरन्स वालू समीकरण लखीए वी फाइनल माइनस वी इनिशियल बराबर कार्य फाइनल टू सॉरी इनिशियल टू फाइनल बाय क्यू। पण आ स्थितिमान केवु छे जीरो, एटले तमने जे स्थितिमानो डिफरन्स तमने शुं आपशे कोई एक स्थान माटेनो स्थितिमान आपी देशे, समीकरण मेळवी लीधुं। એટલે જે આ વ્યાખ્યા હતી એ વ્યાખ્યા ફેરફાર શું કરવાનો છે, અનંત અંતરેથી આપેલા સ્થાન આગળ લઈ જવા માટે કરવું પડતું કાર્ય। હવે કોઈ એક બિંદુવત વીજભાર હોય, સ્ત્રોત વીજભાર હોય, એના લીધે એ વીજભારના ક્ષેત્રમાં આવેલા, એના લીધે આ વીજભારના ક્ષેત્રમાં આવેલા કોઈ બિંદુ એ સ્થિતિમાન કેટલું છે એ જાણવું છે। એટલે આપણે ફરીથી અનંત અંતરેથી એકમ ધન વીજભારને આ સ્થાન આગળ લઈ આવવા માટે કેટલું કાર્ય કરવું પડે કાર્ય જોઈ લઈએ। તો એ સમીકરણ આપણે શું મળ્યું, કે ક્યુ બાય આર। તો બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આ સ્થાન આગળ કેટલું હોય છે, તો કે ક્યુ બાય આર સ્ક્વેર। જ્યારે આ સ્થાન આગળ સ્થિતિમાન કેટલું હોય છે, તો કે ક્યુ બાય આર। ખાસ સમીકરણો બધા મિક્સ ન થાય ખાસ જોજો। એના પછી આપણે એના એકમની વાત કરીએ, એનું પારિમાણિક સૂત્ર મેળવ્યું અને એક વોલ્ટ કોને કહેવાય એની પણ આપણે વાત કરી, તથા આ ગ્રાફ જોયો, ઈ ચલે છે 1/r² ને વી ચલે છે 1/r, એટલે ઈની વક્રતા વીની વક્રતા કરતાં વધારે મળશે। બીજું કે ધન વીજભાર માટે પોટેન્શિયલ ક્યાં વધારે હોય ને ક્યાં ઓછું હોય, તો નજીકના બિંદુએ વધારે હોય, દૂરના બિંદુએ ઓછું હોય। ઋણ વીજભાર માટે નજીકના બિંદુએ સ્થિતિમાન ઓછું હોય, દૂરના બિંદુએ સ્થિતિમાન વધારે હોય, એટલે અહીંયા V2 > V1, અહીંયા V1 > V2। તો હવે વિદ્યુત ક્ષેત્રમાં તમે કોઈ વીજભારને રાખો તો એ કઈ તરફ ગતિ કરશે, વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ। અને વિદ્યુત ક્ષેત્રની દિશા બીજી રીતે કઈ તમે કહી શકો, તો કે ઘટતા સ્થિતિમાનની દિશામાં। અને આ એક એક્ઝામ્પલ જોયું। હવે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઈ અને ડીવી વચ્ચેનો સંબંધ તથા બીજી વાતો આપણે કરશું। રેડી, આટલું ખાસ બેઝિક તમે જોઈ લેજો, કારણ કે આનો ઉપયોગ હવે પછી આપણે આવતા લેક્ચરમાં કરશું। રેડી મિત્રો, તો અહીં આપણે આજનો લેક્ચર પૂરો કરીએ।